કર્મચારીઓ પર બાજ નજર રાખવા વડોદરા કલેક્ટર કચેરીમાં સીસીટીવીથી સજ્જ કરવામાં આવી રહી છે. 16 જેટલા વિવિધ કેમેરા કચેરીમાં ગોઠવવામાં આવશે. કલેક્ટર કચેરીમાં સરકારી કામો તેમજ કર્મચારીના કામની પારદર્શકતા લાવવા હેતુ કલેક્ટરે સીસીટીવી કેમેરાથી સજ્જ કરવાનો આદેશ કર્યો છે, જેના કારણે કેટલાક કામચોર તેમજ કૌભાંડિયા કર્મચારીઓના પેટમાં તેલ રેડાયું છે. એટલું જ નહીં, સીસીટીવી કેમેરા દ્વારા કલેક્ટર કચેરીના કામકાજનું મોનિટરિંગ કલેક્ટર તેમની ઓફિસમાં બેસીને કરશે. કલેક્ટર કચેરીમાં વિવિધ અને મુખ્ય 16 જેટલા સ્થળોએ આ સીસીટીવી કેમેરા રાખવામાં આવશે, જેનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. લગભગ સીસીટીવી કેમેરાના વાયરિંગથી માંડીને તમામ કનેક્શન પૂર્ણતાને આરે છે, જેથી ટૂંક સમયમાં જ તેનો પ્રારંભ કરવામાં આવશે. વડોદરા જિલ્લાની કલેક્ટર કચેરીમાં સીસીટીવી કેમેરા લાગતા સીસીટીવી સજ્જ આ પ્રથમ કચેરી થશે. આ સીસીટીવી કેમેરામાં કયો વ્યક્તિ કયા અધિકારી પાસે આવ્યો છે તથા અન્ય વ્યક્તિઓ કે દલાલો આંટાફેરા અંગેનું સીધું મોનિટરિંગ કલેક્ટર કરશે. માનની કલેક્ટર કલેક્ટર સાહેબ દ્વારા કલેક્ટર કચેરીમાં સીસીટીવી કેમેરા મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય એટલા માટે લીધો છે કે કચેરીમાં જે કોઈ લોકો કામ માટે આવે છે અથવા એ લોકોને કોઈ મુશ્કેલી પડે છે કે કેમ, અથવા કર્મચારી જો અમારા જે છે એ બરાબર યોગ્ય રીતે કામ કરે છે કે કેમ, અને કર્મચારી જોડે બિનજરૂરી રીતે લોકો કોઈ કામ માટે આવતા હોય તો એના માટે મોનિટરિંગ કરી શકીએ, એના માટે આ એક યોજના બનાવી અને એનું કામ અમે અત્યારે શરૂ કરાવી દીધું છે. ટોટલ કેટલી કેટલી ઓફિસોમાં કેટલા કેમેરા લાગશે અને એની પાસે તમને લાગે છે કે આ પ્રકારની બધી જે છે અસામાજિક તત્વો જે વાંચે છે, દલાલો છે કે એજન્ટો છે, એ લોકોની ચહેલ પહેલેથી બંધ થશે? ટોટલ કલેક્ટર કચેરીમાં આપણે અત્યારે 16 કેમેરા મૂકવાનો નિર્ણય કર્યો છે. એમાં ચારેક કેમેરા જે આપણનો બહારનો પોર્શન જે કમ્પાઉન્ડ છે એમાં ચારેક કેમેરા રહેશે. એ સિવાયની જે ચીટનીસ બ્રાન્ચ છે, એક્સ્ટ્રા ચીટનીસ બ્રાન્ચ છે, પુરવઠા શાખાની બે બ્રાન્ચ છે, તદુપરાંત DCLR શાખાની બે બ્રાન્ચ, NA બે બ્રાન્ચ અને મામલતદાર કૃષિ પંચ, અને એ ઉપરાંત જિલ્લાનો જે કંટ્રોલ રૂમ જે 24 કલાક ચાલુ રહે છે ત્યાં પણ એક કેમેરો મૂકવાની અમે નિર્ણય કર્યો છે. આ રીતે 16 કેમેરા અમે મૂકવાના છીએ. અને લગાવવા પાછળનો હેતુ સાહેબ, જે એજન્ટો દલાલો છે લોકોને કલેક્ટર ઓફિસમાં આવતા અટકાવવા કે કર્મચારીઓ પર નજર રાખવાની વાત છે, તો સર આપને લાગે છે કે આ પ્રકારની જે આપણો જે નિર્ણય લીધો છે એનાથી આપણને એમાંથી ખરેખર એનો ફાયદો મળશે? આમાં ફાયદો તો 100% મળશે, કારણ કે કર્મચારીઓની ઉપર અમે દેખરેખ રાખી શકીશું. અધિક કલેક્ટર સાહેબ અથવા કલેક્ટર સાહેબ એ દરરોજ એમની પ્રવૃત્તિ જોઈ શકશે અને સમયસર આવે છે કે કેમ, અથવા સમયસર કામગીરી અને અથવા સમય દરમિયાનમાં કામગીરી બરાબર કરે છે કે કેમ એનું પણ મોનિટરિંગ કરી શકાશે. અન્ય તત્વો માટે તો આપ જાણો છો કે બરોડા શહેરમાં પોલીસ કમિશનર સાહેબે એક જાહેરનામું બહાર પાડ્યું છે કે એવા દલાલ ને એવા જે કંઈ એજન્ટો છે એ લોકોએ અહીંયા 100 મીટરની અંદર આવવાનું નથી, પણ આનાથી એના કારણે થોડુંક વધુ વચ્ચ રાખી શકાશે.